नमस्कार विद्यार्थी मित्रों, आपणे आगळना ओडियोमां ध्यानना बाह्य अथवा तो वस्तुलक्षी निर्धारकोनी चर्चा करी अने हवे आपणे ध्यानना आंतरिक अथवा तो व्यक्तिलक्षी निर्धारकोनी चर्चा करीशुं। फरीथी एज सूत्रने हुं दोहरावीश, बहार वस्तु लेवाती क्विग पनपुरमां आपणे जईए छीए अने आंतरिक बाबतो व्यक्तिनी अंदर होय छे, एटले के आंतरिक निर्धारको अथवा तो व्यक्तिलक्षी निर्धारको। तो चालो एनी अंदर रहेला पांच मुद्दानी चर्चा करिए। मानवी साथे संकळायेला शारीरिक के मानसिक घटकों ने आंतरिक के व्यक्तिलक्षी निर्धारको कहे छे, जे नीचे प्रमाणे छे। पहलू रस के अभिरुचि, बीजू जरूरियात, त्रीजू टेव, चौथू शिक्षण, पांचमू मनोशारीरिक स्थिति। એટલે આનું આપણે ટૂંકું સૂત્ર કરીએ છીએ, રજટે શીમ। પહેલો મુદ્દો રસ કે અભિરુચિ, તો વ્યક્તિને જે બાબતમાં રસ હોય તે તરફ તેનું ધ્યાન વધારે ખેંચાય છે। આગળના પ્રશ્નની જેમ જ આપણને આવડી જશે, પણ હજુ એક મહત્વનું વાક્ય છે, એક માર્કમાં પૂછાય છે, વિકલ્પમાં અથવા તો પ્રશ્નમાં। રસ એ ધ્યાનની જનની છે, જનની એટલે માતા, માતા છે બાળકને જન્મ આપે છે, તો રસ છે એ ધ્યાનને જન્મ આપે છે, એટલે કે રસ એ ધ્યાનની જનની છે। વ્યક્તિને કોઈ વસ્તુ કે ઘટના કે કોઈ પદાર્થમાં રસ ન હોય તો એનું ધ્યાન એ તરફ આકર્ષાવવું મુશ્કેલ છે। આપણે જ અભ્યાસમાં રસ ન હોય તો આપણું ધ્યાન ત્યાં જાય જ નહીં, પણ આપણને જો સ્પોર્ટ્સમાં રસ હોય, આપણે ભણતા હોઈએ અને સ્પોર્ટ્સના વિદ્યાર્થીઓ એનો પીટીનો લેક્ચર હોય અને પ્રેક્ટિસ કરતા હોય તો આપણું ધ્યાન ત્યાં જ હોય છે, કારણ કે આપણો રસનો વિષય છે। બીજું ઉદાહરણ જોઈએ, સંગીતકારનું ધ્યાન તર્જ કે સૂર તરફ ગયા વિના રહેતું નથી, એ સંગીતના શબ્દો છે તર્જ અને સૂર। પછી એક ઉદાહરણ જોઈએ, ક્રિકેટના રસિયાઓ ક્રિકેટના કુલ રન ને કોમેન્ટ્રી પ્રત્યે આકર્ષાયા વિના રહેતા નથી, ગમે ત્યાં બહાર ગયા હોય, નેટ અવેલેબલ ન હોય, મેચ જોઈ શકાય તેમ ન હોય, તો તેઓનું ધ્યાન સતત એમ હોય કે મેચમાં શું થતું હશે, એ છેલ્લે કોઈ પણને ફોન કરીને પૂછી લેશે કે સ્કોર શું થયો છે, કોણ આઉટ થયું છે, કોણ કેટલું રમ્યું, કારણ કે એમને એમાં રસ છે। મનોવૈજ્ઞાનિકોના મતે રસ કે રુચિ ધ્યાન આકર્ષે એટલું જ નહીં, પણ ધ્યાનને જકડી રાખે છે। આપણે પિક્ચર જોવા બેઠા હોઈએ ને ત્યારે મમ્મી ગમે તેટલું બોલાવે તો આપણું ધ્યાન ત્યાં જતું નથી, આપણું ધ્યાન પિક્ચરમાં જ હોય છે, કારણ કે રસ છે। મેકડુગલનું આ વાક્ય ખાસ યાદ રાખવાનું છે, વિકલ્પમાં પૂછાય છે। મેકડુગલ નામના એક મનોવૈજ્ઞાનિક છે, તેમણે અભિરુચિ અથવા તો રસને બહુ સરસ નામ આપ્યું છે, અપ્રગટ ધ્યાન। મેકડુગલ રસ કે અભિરુચિને અપ્રગટ ધ્યાન કહે છે, ખાસ યાદ રાખજો। ચાલો બીજો મુદ્દો, જરૂરિયાત। ભૂખ, તરસ, ઊંઘ, જાતીયતા આ બધી શારીરિક પ્રેરણાઓ છે અને તે માનવીનું ધ્યાન આકર્ષ્યા વિના રહેતું નથી। દાખલા તરીકે ભૂખ્યા માણસને અનેક આનંદના પ્રસંગમાં પણ ખાવાની ચીજવસ્તુ તરફ જ ધ્યાન ખેંચાય છે। પ્રેમ, જિજ્ઞાસા, પ્રતિષ્ઠા, સલામતી, સત્તા, લાલસા આવી મનોવૈજ્ઞાનિક પ્રેરણાઓ પણ ધ્યાન આકર્ષવા માટે નિર્ણાયક બને છે। હવે ત્રીજો મુદ્દો, ટેવ। ટેવ કે વ્યસનના કારણે વ્યક્તિનું ધ્યાન ખેંચાતું જોવા મળે છે। દાખલા તરીકે બીડીની તમાકુની ટેવવાળી વ્યક્તિ અજાણ્યા વિસ્તારમાં પણ વ્યસનની વસ્તુઓ કે વ્યક્તિઓને શોધી લે છે। આપણને આ ખૂબ જ સરસ યાદગાર બની જાય એવો પ્રસંગ છે। બીડી અને તમાકુ, ગુટખા અથવા તો કોઈ પણ વ્યસની અત્યારે આપણે લોકડાઉનના સમયગાળામાં આ બધાને જોયા છે, ક્યાંય ને ક્યાંયથી પોતાની આ વસ્તુઓ મેળવવાનો પ્રયત્ન તે કરી લે છે, કારણ કે એની અંદર, વ્યક્તિની અંદર આ પ્રેરણા રહેલી છે, એને ટેવ પણ છે અને એ ટેવના કારણે એને વસ્તુ તરફ ધ્યાન જાય છે અને એ શોધવા માટે એ ખૂબ જ પ્રયત્ન કરે છે। આપણે ધ્યાનના લક્ષણોમાં પણ જોયેલું કે ધ્યાન એ શોધનાત્મક છે, એટલે જે વ્યક્તિને જે પ્રકારની ટેવ હોય એ બાબતને એ શોધી લે છે। ચોથો મુદ્દો, શિક્ષણ। શિક્ષણ પણ ધ્યાનમાં અગત્યની ભૂમિકા ભજવે છે, જેવું જેનું શિક્ષણ તેવું તેનું ધ્યાન।
दाखला तरीके ડોક્ટરનો જેણે ડોક્ટરનો અભ્યાસ કર્યો હોય તેનું ધ્યાન દર્દી અને દવા તરફ જાય છે. પછી એન્જિનિયર હોય, બાંધકામનો એન્જિનિયર હોય તો એને ગમે ત્યાં જગ્યાએ ગયા હશે પણ ક્યાં કેવું બાંધકામ થયેલું છે એ તરફ એનું ધ્યાન જશે જ. એમાં એને કઈ કઈ વસ્તુઓ વાપરી, કેવી નવીન રચના છે, ઇમારતની ડિઝાઇન કેવી છે, આ બધા તરફ એમનું ધ્યાન આકર્ષાયા વિના રહેતું નથી. પાંચમો મુદ્દો છે મનો શારીરિક સ્થિતિ. અહીં બે બાબતો છે, મનો એટલે મન, શારીરિક એટલે શરીર. મન અને શરીર બંનેની સ્થિતિ, વ્યક્તિની શારીરિક અને માનસિક સ્થિતિ વ્યક્તિના ધ્યાનને આકર્ષિત કરે છે. દાખલા તરીકે જો શરીરમાં ક્યાંય કંઈ દુખાવો થયો હોય તો એ શરીરની વાત આવી, અને દુખાવો મનમાંથી જાય જ નહીં એટલે મનની વાત આવી. એટલે શરીરમાં કંઈક દુખાવો કે કંઈક વાગવાથી ઘા પડ્યો હોય તો વ્યક્તિનું ધ્યાન ત્યાં વારંવાર ખેંચાય છે. માનસિક તંગદિલી એટલે ટેન્શન કે ચિંતા એટલે એન્ઝાયટી, એ પણ વ્યક્તિના ધ્યાનને આકર્ષિત કરે છે. વિદ્યાર્થી મિત્રો, આટલા સરળ ઉદાહરણ છે, ખૂબ જ સહેલાઈથી આ બે ત્રણ વખત વાંચશો ને એટલે સહેલાઈથી યાદ રહી જશે. પણ એને વાંચજો પછી જ કયા મુદ્દાની અંદર કયું ઉદાહરણ આવે એવું મનન કરજો, એટલે બહુ જ સરળતાથી આ પ્રશ્ન યાદ રહી જાય છે. 5 માર્કમાં આ પ્રશ્ન પૂછાય જ છે. બંને પ્રશ્ન છે એ 5-5 માર્કમાં પૂછાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, જરા પણ ગાફલત રાખ્યા વિના આ 5 માર્ક આપણે લઈ લેવાના જ છે. અને આ પ્રશ્નને ફરીથી પાકો કરી એકવાર લખી નાખજો. આગળના વિડીયોમાં જોયો હોય ને લખ્યો હોય તો પણ આપણે આ અત્યારે લખશું, કારણ કે કંઈક નવું તમને મળ્યું હશે. આશા છે કે આ આપને સમજાઈ ગયું હશે. થેન્ક યુ.